ભાવનગર શહેર ખાતે જગન્નાથજીની રથયાત્રા થનાર છે. આ પરિપ્રેક્ષ્યમાં છેલ્લા બે દિવસ એટલે કે 15 અને 16 જૂન 2024ના રોજ ભાવનગર શહેરના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી, LCB, SOG અને પેરોલ ફર્લોના તમામ અધિકારી કર્મચારી, એની મદદમાં ટ્રાફિક બ્રાન્ચ અને હેડક્વાર્ટરના પોલીસ અધિકારી અને કર્મચારીઓને સાથે રાખી સાંજના 5 વાગ્યાથી લઈ રાત્રિના 11 વાગ્યા સુધી તથા રાત્રિના 11 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધી આમ બે અલગ અલગ ભાગમાં ડ્રાઈવ રાખવામાં આવેલી હતી. આ ડ્રાઈવ દરમિયાન ખાસ કરી સામાન્ય નાગરિકોને અગવડ પડે એ રીતે અડચણરૂપ જે વાહનો પાર્ક કરવામાં આવેલા હતા એવા 12 વાહનો હટાવવામાં આવી એની સામે ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય, નંબર પ્લેટ ન હોય કે નંબર પ્લેટ વાળી દીધેલી હોય એવા 150 સામે ગુનો દાખલ કરી 150 વાહનો ડિટેન કરવામાં આવેલા છે. બે દિવસની ડ્રાઇવ દરમિયાન 88 પ્રોહિબિશનના કેસ દાખલ કરવામાં આવેલા છે. નશાકારક પીણા પી અને વાહન ચલાવતા હોય એવા 6 માણસોની વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. ટ્રાફિકની આ ડ્રાઇવ દરમિયાન કુલ 61,000 જેટલો દંડ આપવામાં આવેલો છે. આમાં જુગારના 4 ક્વોલિટી કેસનો સમાવેશ થાય છે. જે પ્રોહિબિશનના કેસ દાખલ કરવામાં આવેલા છે એમાં 2 ક્વોલિટી કેસનો સમાવેશ કરવામાં આવેલો છે. આમ 2 દિવસની ડ્રાઇવ દરમિયાન ટ્રાફિકમાં નાગરિકોને પડતી સમસ્યાઓ દૂર કરવાનો તથા રાત્રિના સમયે કોઈપણ જાતની પાસ પરમિટ વગર પોતાની પાસે તીક્ષ્ણ હથિયારો, ધોકા કે લાકડી વગેરે પ્રકારના હથિયારો લઈને ફરતા હોય એવા નાગરિકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આવા 88 વ્યક્તિઓની વિરુદ્ધ GP એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ જ કામગીરી આવનારા દિવસોમાં પણ તબક્કાવાર શરૂ રાખવામાં આવનાર છે.